છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. દુનિયા મેં જો અદ્રશ્ય હૈ વહી સબસે બલવાન હૈ, જૈસે કે સ્વયં ભગવાન, ઓર દૂસરે હૈ ગ્રહ કે સ્વરૂપ મેં રાહુ મહારાજ. અગર હમ ભગવાન કી પૂજા કરતે હૈ ઓર શક્તિશાલી બનતે હૈ તો ક્યું ન રાહુ કી ભી પૂજા કરે ઓર શક્તિશાલી બને. આજ આપકો એક પ્રયોગ દિખાતા હું. એક છોટે સે કટોરે કે અંદર થોડા સા પાણી ભર કે ઉસકે અંદર 10 બૂંદ નીલ કે, જિસકો ઇંગ્લિશ મેં બોલતે હૈ અલ્ટ્રામરીન યા ઇન્ડિગો, ગુજરાતી મેં જિસકો બોલતે ગળી, ઉસકે સાથ 7 જવ કે દાને ભી ડાલીએ, જિસકો ઇંગ્લિશ મેં બોલતે બાર્લી, ઓર 7 દાને સરસો કે ભી ઉસકે અંદર મિક્સ કીજીએ. ઉસકે બાદ મેં આપકે મંદિર કી જગહ પર બેઠ કે પાણી કા કટોરા આપકે સામને રખ કે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ રાહવે નમઃ યે મંત્ર કી એક માલા કીજીએ. બાદ મેં ઉસ પાણી કો અપને સર કે ઉપર સે 7 બાર ઉલ્ટા ઘુમા કે બહાર જાકે કિસી ગંદી નાલી કે અંદર ડાલ દીજીએ. ડોક્ટર પંકજ નાગર કો જરૂર બતાના, આપકા કલ્યાણ સિર્ફ ઓર 101 દિન કે અંદર હો જાયેગા. મેરી શુભકામનાએ ઓર આશીર્વાદ આપકે સામને. નમસ્તે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં જ્યોતિષ ગુરુ પંકજભાઈ સાથે હું અશોક મોદી અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. અશોકભાઈની સાથે મારા પ્રિય કેમેરામેન મિત્રો, લાઇટમેન સાથે, એક માતબર સંસ્થાની સાથે જ્યોતિષ વિજ્ઞાનની સહેલગાહે ગત શોની અંદર આપણે ત્રિગ્રહ યુતિ વિશેની એક તલસ્પર્શી ચર્ચા સુપેરે તમારા જ્ઞાનનો વધારો કરનારી અને તમને મજા કરાવનારી આ ત્રિગ્રહ યુતિની હવે નોખી અનોખી અનેરી વાતો પુનઃ અશોકભાઈની સાથે આ શોમાં આગળ વધારીએ. બિલકુલ પંકજભાઈ, ગત એપિસોડમાં પણ આપણે આ ચર્ચા આદરી હતી અને એમાં દર્શક મિત્રોના ખૂબ સારા આપણને પ્રતિસાદ પણ મળ્યા છે. ત્યારે દર્શક મિત્રો ફરીથી જણાવી દઉં કે જાતકની જન્મકુંડલીમાં જે લગ્ન સ્થાનમાં અલગ અલગ ત્રિગ્રહોની યુતિ એ કેવા પરિણામો આપણે સારા એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે ગત એપિસોડમાં પંકજભાઈ આપણે મેષ વૃષભ મિથુન અને કર્ક રાશિના કર્ક લગ્નના જાતકોની આપણે વાત કરી હતી. તો આજે આપણે આગળના લગ્નની વાત કરીશું, સિંહ લગ્ન. તો સિંહ લગ્નના જાતકો જો એ લોકોના લગ્નમાં કયા એવા 3 ગ્રહો કે જે ખૂબ સારા પરિણામો આપે અને એમને લાભ કરે એવી વાત છે. જો આપણે સૌપ્રથમ તો દર્શક મિત્રોના અશોકભાઈ એક એવી ચર્ચા કરીશું કે ત્રિગ્રહ યુતિ આજે 1-12 લગ્નમાં આપણે એક પછી એક ગોઠવી રહ્યા છીએ અને આપણે એવું વારંવાર જણાવી રહ્યા છીએ કે ભાઈ કેમ ફાયદો કરે. નુકસાન પણ કરી શકે છે ને, પરંતુ આજે અને ગત શોથી આપણે વારંવાર એક વાતનું પુનઃ ઉચ્ચારણ કરી રહ્યા છીએ કે ત્રિગ્રહ યુતિ વાય ઇઝ એડવાન્ટેજિયસ ટુ ધ નેટિવ, જાતકને કેમ સમૃદ્ધ કરે છે અને ચોક્કસ લગ્નમાં થનારી આ ત્રિગ્રહ યુતિ શા માટે લાભ કરે છે. તો લાભ કરતા યુતિની વાત થઈ રહી છે કેમ, એનું મુખ્ય કારણ એ છે કે ગત શોની અંદર મેં સમજાવ્યું કે ભાઈ 1-12 લગ્ન અશોકભાઈ આવે છે, મેષથી મીન લગ્ન, એમાં આપણે પહેલું સ્થાન, 5મું સ્થાન, 9મું સ્થાન, એનો અધિપતિ એટલે માલિક ગ્રહ, એની એ 3 ગ્રહોની યુતિ 1-5-9 સ્થાનની અંદર થાય તો જાતકને લાભ થાય, બિલકુલ સમૃદ્ધિવાન થાય, સંપત્તિવાન થાય, ધનવાન થાય, ભાગ્યશાળી થાય, દરેકે દરેક પ્રકારના સુખ મળે, ધનધાન્ય સુતાન્વિત, એ પ્રકારની એક પરિસ્થિતિનું નિર્માણ આ ત્રિગ્રહ યુતિ દ્વારા થતું હોય છે. પરંતુ મેં એમ વારંવાર કહ્યું છે કે આ ત્રિગ્રહ યુતિ આ લગ્નમાં થાય તો એ જાતકોને ફાયદો થાય, પણ ફાયદો કેમ થાય એનું ટેકનિકલ કારણ શું છે.
તમે એસ્ટ્રોલોજીકલી વિચારો. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે મિત્ર, શત્રુ અને સમ એનું એક ટેબલ હોય છે. આ ટેબલની અંદર કયા ગ્રહો કોના મિત્ર છે, જેમ કે સૂર્ય શનિનો શત્રુ છે પરંતુ બુધનો મિત્ર છે, ગુરુ મંગળ ચંદ્ર એકબીજાના મિત્ર છે, શનિ બુધ શુક્ર એકબીજાના મિત્ર છે, એમ ક્યાંક 12 ગ્રહોમાંથી કેટલા ગ્રહો એકબીજાના મિત્ર છે અને કેટલા ગ્રહોના એકબીજાના શત્રુ છે. આ લગ્નોની અંદર એટલે કે મેષથી મીન સુધીના લગ્નની અંદર પ્રથમ ભાવ, પંચમ ભાવ, નવમ ભાવ એવી રીતના ગોઠવાયેલો હોય છે કે એના માલિક ગ્રહો જે બને એકબીજાના ચોક્કસપણે મિત્ર ગ્રહો હોય છે. ઉદાહરણથી બનાવું, હમણાં જ અશોકભાઈએ કીધું કે પંકજભાઈ આપણે સિંહ લગ્નમાં સ્ત્રી ગ્રહ યુતિની ચર્ચા કરીએ. ચલો સમજાવી દઉં તમને. પડદા ઉપર સિંહ લગ્ન તમને દેખાય છે. સિંહ લગ્નમાં પ્રથમ ભાવમાં સિંહ રાશિ આવે, બરોબર? બિલકુલ. બીજા ભાવનો આપણે વિચાર કરીએ તો ત્યાં કન્યા રાશિ આવે અને આપણે મહત્વ છે પંચમ ભાવનું, નવમ ભાવનું, કારણ કે આપણે પ્રથમ પંચમ નવમ ભાવની યુતિનું કન્જક્શન એસોસિએશન વિચારવાનું છે. સિંહ લગ્નમાં પહેલા ભાવનો સ્વામી સૂર્ય, પાંચમા ભાવનો સ્વામી ગુરુ અને નવમ ભાવનો વિચાર કરીએ તેનો સ્વામી મંગળ. તમે જુઓ, હવે તમે મિત્ર ગ્રહ ટેબલની જ્યોતિષિક તપાસ કરો, તમે ગૂગલમાં જુઓ, પંચાંગમાં જુઓ, પુસ્તકમાં જુઓ, તેની અંદર લખેલું હોય કે સૂર્ય, મંગળ અને ગુરુ એ બીજાના મિત્ર ગ્રહ છે. મંગળ સૂર્યનો મિત્ર છે, સૂર્ય મંગળનો મિત્ર છે, સૂર્ય મંગળ ગુરુના મિત્ર છે, ગુરુ સૂર્ય મંગળનો મિત્ર છે, વાયસી વર્ષા એકબીજાના પરસ્પર મિત્રો છે. એટલે જ્યારે મિત્ર વર્ગ ચોક્કસ લગ્નની અંદર કુંડળીમાં ચોક્કસ સ્થાનની અંદર ભેગા થાય ત્યારે એના પરિણામો દુષ્કર, દુર્લભ, અનુભૂત, જબરજસ્ત, અદ્ભુત, નોખા અનોખા, અને જાતકને સિદ્ધિ, સંપત્તિ, સમૃદ્ધિ આપનારા હોય એવું હું વર્ષોથી માનું છું. આ કોઈ મારું અંગત સંશોધન નથી, પણ કુંડળીઓને જોતા જોતા આ સંશોધન નામનું ધન જે પડેલું હતું એ જ મેં તમને આપ્યું છે. ધન મારી પાસે છે, હું તમને આપું છું, તમને ધનવાન બનાવું છું. પૃથ્વીના પેટાળમાં, આસમાનમાં, બ્રહ્માંડમાં વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, એસ્ટ્રોનોમી, ખગોળ વિજ્ઞાન એ પડેલા જ હોય છે. ભાઈ સંશોધન આપણે કહીએ છીએ એને, પરંતુ બે પથરા એકબીજા સાથે ઘસવાથી તણખા થાય એ કે સંશોધન ના કહેવાય, તો પહેલેથી હતું જ, કુદરતે નિર્માણ કરેલું જ હતું. હું એમ મંગળ, સૂર્ય અને ગુરુ ભેગા થાય એટલે એક અનેરો અદ્ભુત નજારો આસમાનની અંદર જન્મકુંડળીમાં અને જાતકના જીવનમાં આવે એ નક્કી જ હોય, નક્કી છે. પણ અત્યારે અગર તો અત્યાર સુધી મારી પાસે હતું, હવે તમારી પાસે છે. બસ વાત માત્ર એટલી જ છે કે ધન મારી પાસે હતું, મેં તમને વહેંચ્યું છે. હું ધનવાન હતો, તમે ધનવાન થાઓ. સીધી સરળ વાત, આવો આગળના લગ્ન તરફ આગળ વધીએ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર રીતે સમજાવવાની એક પ્રયત્ન કર્યો અને જાતકની જન્મકુંડળીના દર્શક મિત્રો જે બારે બાર લગ્નના સ્થાનમાં આપણે જે વાત કરી છે કે ત્રિગ્રહોની યુતિ એ કેવા પરિણામો અથવા તો સારા પરિણામો આપે એની વાત કરી રહ્યા છે, ત્યારે આગળના લગ્નની આપણે વાત કરીએ પંકજભાઈ, તો કન્યા લગ્ન, કન્યા લગ્નના જાતકોનો જો ત્રિગ્રહોની યુતિ હોય લગ્નમાં તો એ કયા કયા ગ્રહો અને એ કેવા પરિણામો આપણે એની વાત કરી. તો કન્યા લગ્ન, કન્યા લગ્ન એટલે આ ટીવી ઉપર તમે એના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે એક એવી કુંડળી મૂકવામાં આવી છે કે જેમાં પ્રથમ ભાવની અંદર 6 નો અંક છે.
પંચમ ભાવની અંદર 10 અંક છે અને નવમ ભાવની અંદર 2 અંક છે. નહીં, વિચારવાનું એટલું જ છે કે પ્રથમ ભાવમાં કન્યા રાશિનો માલિક થાય, પંચમ ભાવમાં આવેલી મકર રાશિનો માલિક થાય શનિ, અને નવમ ભાવની અંદર આવેલી વૃષભ રાશિનો માલિક થાય શુક્ર. એમાં હું ક્યાં નવી લાવ્યો છું? એનું એ જૂનું મેં તમને આપ્યું, પણ તમને ખ્યાલ નહોતો એટલે તમારા માટે નવું છે. તમારા માટે નવું છે, તમારા માટે લાભદાયી છે, તમારા માટે કામનું છે. તો ભાઈ, તમારા કુટુંબમાં કે તમારી કુંડળીમાં જો કન્યા લગ્ન હોય અને એમાં અહીં જણાવ્યા મુજબ જે સ્ક્રીન ઉપર દેખાય છે એ મુજબ જો શનિ શુક્ર બુધની યુતિ નવમ ભાવની અંદર થાય તો તમે ભાગ્યશાળી છો, નસીબદાર છો, સંપત્તિવાન છો, ધનવાન છો. વૈભવ, લક્ઝરી, ધન સંપત્તિ તમારા ચરણ શરણમાં આવટે છે. બંગલાના માલિક છો, કારના માલિક છો. આ કન્યા લગ્નની વાત થઈ, અને કન્યા લગ્નની અંદર ત્રિગ્રહ યુતિની વાત થઈ, અને ત્રિગ્રહ યુતિની અંદર પ્રથમ પંચમ અને નવમ ભાવના જે માલિક ગ્રહો હોય એ શનિ બુધ શુક્રની યુતિની આ વાત થઈ. આવો આગળ વધી. બિલકુલ, તમે પણ બિલકુલ સરળ રીતે કહી દીધું કે કન્યા લગ્નના જાતકો એ સૌથી સારા પરિણામો મેળવનારા છે. એ પછી પંકજી વાત કરીએ તો જો લગ્નના જે રાશિમાં લગ્નની વાત કરી જાય સ્થાનની, તો તુલા લગ્ન, તુલા લગ્નના જાતકો તો એમના આ લગ્ન સ્થાનમાં ત્રિગ્રહની જ્યોતિ એવા કયા ગ્રહો જે જબરદસ્ત ફાયદો કરે? જુઓ, તુલા લગ્ન એટલે જન્મ કુંડળીમાં પ્રથમ ભાવની અંદર 7 અંક હોય એને તુલા લગ્ન કહેવાય. અશોકભાઈ અને દર્શક મિત્રો, એ સમજાવ્યું અશોકભાઈને, પણ તમે તો ટીવી જોઈ જ રહ્યા છો અત્યારે. હાલ સ્ક્રીન ઉપર જુઓ એ કેવી કુંડળી મૂકી છે કે જેમાં 7 આંકડો હોય, પ્રથમ ભાવની અંદર 7 આંકડો હોય, પંચમ ભાવની અંદર 11 આંકડો હોય અને નવમ ભાવની અંદર 3 અંક હોય. હવે તુલા લગ્નમાં યોગકારક ગ્રહ શનિ તો કહેવાય છે, પણ તુલા લગ્નમાં 7 અંકનો માલિક શુક્ર બને, પંચમ ભાવનો માલિક ત્યાં કુંભ રાશિ આવે એનો માલિક બને શનિ, અને નવમ ભાવની અંદર મિથુન રાશિ અશોકભાઈ આવે એનો માલિક બને બુધ. બુધ એનો મતલબ શું થયો કે જ્યાં બુધ તુલા લગ્ન છે એટલે શુક્ર શનિ અને બુધ પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નવમ ભાવ, પ્રથમ ભાવ શુક્ર તુલા રાશિ, પંચમ ભાવ કુંભ રાશિ શનિ અને નવમ ભાવ વૃષભ રાશિ શુક્ર. શુક્ર અગેન શનિ બુધ શુક્ર તુલા લગ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નવમ ભાવની અંદર આ 3 ગ્રહની યુતિ બતાવી છે. એવું સમજવાની જરૂર નથી કે આ ત્રીજી ગ્રહ યુતિ તુલા લગ્નના માત્ર નવમ ભાવની અંદર હોય તો જ તમે ભાગ્યશાળી છો. આ જ યુતિ તુલા લગ્નનો 7 અંક આગળ હોય તોય તમે ભાગ્યશાળી છો. આ યુતિ 11 અંક આગળ હોય તોય તમે ભાગ્યશાળી છો. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય દર્શક મિત્રો અને અશોકભાઈ એટલું જ છે કે તુલા લગ્ન હોય એમાં શુક્ર હોય, બુધ હોય, શનિ હોય, એની યુતિ મિત્ર ગ્રહની યુતિ હોય. આ 3 સ્થાનમાં બેસે, જેને આપણે લક્ષ્મી સ્થાન, વિષ્ણુ સ્થાન કહીએ છીએ, જેને કેન્દ્ર સ્થાન, ત્રિકોણ સ્થાન કહીએ છીએ. પ્રથમ સ્થાન કેન્દ્ર સ્થાન પણ છે, ત્રિકોણ સ્થાન છે. 5મું 9મું તો ત્રિકોણ સ્થાન છે જ. એમાં જ્યારે આ બધા ગ્રહો યુતિ કરે એકસાથે, ત્રિગ્રહ 3 ગ્રહોની યુતિ જેનું મહત્તમ મહત્વ મેં આ શોની શરૂઆતમાં જ સમજાવેલું. બિલકુલ, કે મહાદેવજીનું ત્રિપુંડ હોય, ત્રીજી આંખ હોય, ત્રિશુલના 3 પાંખિયા હોય, એટલું જ મહત્વ એનું ધાર્મિક, સાયન્ટિફિક, ખગોળકીય અને જ્યોતિષિક છે, એમાં લેશ માત્ર શંકા નથી. બિલકુલ પંકજભાઈ, આગળ વાત કરીએ તો એવા રાશિ જાતકો કે જેમના લગ્ન સ્થાનમાં 8 આંકડો છે, તો વૃશ્ચિક રાશિ. હવે આ તમે ભૂલ કરી એવી મારાથી બહુ ભૂલો થઈ જાય, કારણ કે એવી ચિંતા નહીં કરવાની. તમે એક નાની ભૂલ કરી, હું ભયાનક ભૂલો પણ કરતો હોઉં ક્યારે. અને પેલું કહેવાય ને કે
બોલસે એક્સેપ્ટ, એટલે કે ભૂલોનો સ્વીકાર, બોલસે સ્વીકારમ વિરસ્ય ભૂષણમ, એટલે વીરનું એ આભૂષણ છે ભૂલનો સ્વીકાર કરવો. એટલે ભૂલો બધા થતી હોય છે, વૃષભની પણ વૃશ્ચિક લગ્નની અશુભની વાત કરીએ, બિલકુલ એની આપણે વાત કરીએ. અલ્ટિમેટલી આપણે વૃશ્ચિક લગ્નના જાતકોની વાત કરવા રહ્યા હતા, અને આજે જે ચર્ચા છે તેમાં એ વૃશ્ચિક લગ્નના સ્થાનમાં જો ત્રિગ્રહોની યુતિ હોય અને આપણા સારા પરિણામો એક લેવાની વાત છે, ત્યારે મગર ભાઈ કયા આવા ગ્રહોની યુતિ, ત્રણ ગ્રહો કે જે વૃશ્ચિક લગ્નના જાતકોને ફાયદો. વૃશ્ચિક લગ્ન એટલે લગ્ન સ્થાનની અંદર આ સ્ક્રીન ઉપર, ટીવીના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આંખના આંકડાવાળી એક કુંડળી ચિત્રેલી છે, એનું નામ વૃશ્ચિક લગ્ન. વૃશ્ચિક લગ્નમાં પ્રથમ ભાવનો માલિક થાય મંગળ, પંચમ ભાવનો માલિક થાય ગુરુ, અને નવ ભાવનો માલિક થાય ચંદ્ર. જો પુનઃ અશોકભાઈ, ચંદ્ર મંગળને ગુરુ પરમ મિત્રો છે, જ્યોતિષી ટેબલ જે મિત્ર શત્રુ અને સમનું છે એમાં, અને એ પાછા અહીં ભેગા થાય છે. વૃશ્ચિક લગ્નના જાતકો જો તમારી વૃશ્ચિક લગ્નની કુંડળીમાં અહીં બતાવ્યા મુજબ નવમા સ્થાનની અંદર તો ચંદ્ર મંગળ ગુરુ છે, પણ ત્યાં ના હોય ને, પ્રથમ ભાવમાં આઠના આંકડા આગળ હોય, પંચમ ભાવમાં બારના આંકડા આગળ હોય, તો એ તમે એટલા જ ભાગ્યશાળી છો. એટલે આ થઈ વૃશ્ચિક લગ્નની વાત, ત્રિગ્રહ યુતિની વાત, ચંદ્ર મંગળ ગુરુની યુતિની વાત, સ્ક્રીન પર બતાવી રીતના ભાગ્યસ્થાનમાં બેઠેલી યુતિની વાત. અને આવી યુતિ જો તમારા પ્રથમ પંચમ નવમો ભાવની અંદર હોય અને તમે વૃશ્ચિક લગ્નના માલિક હો, તો તમે ભાગ્યશાળી, ધનવાન, સંપત્તિવાન, સિદ્ધિના દાતા, શુભ જીવન જીવનારા, લક્ઝરિયસ જીવન જીવનારા, દરેકે દરેક ક્ષેત્રની અંદર સફળતાને વરમાળા પહેરનારા, અને જીવનના દરેકે દરેક મેદાન ઉપર મેચ ચાલી રહી હોય ત્યારે એક એક બોલે સિક્સર ફટકારનારા તમે જાતક છો, એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. આ વાત હતી. બિલકુલ પંકજભાઈ, એ પછી જો લગ્નમાં, લગ્નના જે સ્થાનમાં પણ ત્રિગ્રહોની યુતિમાં વાત કરીએ, તો ધન લગ્નની વાત કરીશું કે જેના સ્થાનમાં નવ ગુણો આંકડો છે અને આપણે એને ધન લગ્ન કહીએ છીએ. તો ધન લગ્નના જાતકો એમાં ત્રિગ્રહોની યુતિ, તો એવા કયા ત્રણ ગ્રહોની વાત કરીશું કે એવા યુતિ છે અને એ લોકોને સારા પરિણામો હંમેશા આપે. ધન લગ્ન ટીવી પર સ્ક્રીન ઉપર નવના અંકવાળી કુંડળી સચિત્ર બતાવેલી છે, એમાં ભાગ્યસ્થાનમાં ત્રણ ગ્રહો પણ બતાવેલા છે. ધન લગ્ન પ્રથમ ભાવ નવનો અંક, એનો માલિક ગુરુ, ગુરુ બરોબર છે. પછી પંચમ ભાવ એકનો આંકડો, એનો માલિક મંગળ, અને નવમ ભાવમાં સિંહ રાશિ આવવાનો માલિક સૂર્ય. જુઓ, ગુરુ મંગળ સૂર્ય એકબીજાના મિત્ર ગ્રહ. તો દર્શક મિત્રો, નવના આંકડાના લગ્નની કુંડળી તમારા કુટુંબમાં તમે ધરાવતા હો, તમે એના માલિક હો, અને જો એમાં ગુરુ સૂર્ય મંગળ ત્રિગ્રહ યુતિ થતી હોય, તો તમે અનેકો અનેક સંપત્તિ, વાહન, મકાન, જમીન એના માલિક હો, અણધાર્યા લાભ તમને મળે, સમાજમાં તમારી વાહ વાહ થાય, દરેક ફિલ્ડમાં તમે આસાનીથી ઉડી શકો અને સિદ્ધિઓના શિખર સર કરી શકો, એવું મારું અંગતપણે માનવું છે. આ વાત થઈ ધન લગ્નની, આવો આગળ વધીએ. બિલકુલ. એ પછી પંકજભાઈ, એવા જાતકોની વાત કરીશું કે જેમનું લગ્ન મકર લગ્ન છે અને કુંડળીમાં જેમના લગ્ન સંબંધ 10 નંબર છે, તો એવા જાતકોને પંકજભાઈ ત્રિગ્રહોની યુતિ જોવું હોય મકર લગ્નમાં, તો એક તો કયા ગ્રહો છે એની વાત કરીએ કે કઈ રીતે બંને છે, અને એ કેવા એની માટે પ્રિડિક્શન આપણે કરી શકીએ. સાત તો ત્રિગ્રહ યુતિની વાત ચાલી રહી છે. અશોકભાઈએ મકર લગ્નની વાત દર્શક મિત્રો તમારા માટે કરી છે. સ્ક્રીન ઉપર મકર લગ્નની કુંડળી ડિસ્પ્લે થઈ રહી છે, જેમાં ઉપર 10નો આંકડો છે. પછી પંચમ ભાવની અંદર તમે વિચારો જુઓ તો વૃષભ રાશિ છે, અને ત્યાંથી તમે નવમા ભાવની અંદર આવો તો ત્યાં કન્યા રાશિ છે. પ્રથમ ભાવનો માલિક અશોકભાઈ શનિ છે, પંચમ ભાવનો માલિક શુક્ર છે, અને
નવમ ભાવનો માલિક મુછ, મકર લગ્નની આ સ્થિતિ છે. બુધ શુક્ર શનિ ત્રિગ્રહ યુતિ મકર લગ્નમાં થાય એટલે આવા મકર લગ્નના જાતકો ન્યાલ થઈ જાય. જીવન એમનું સાફલ્ય, સફળ અને સરળ બની જાય. જિંદગી એમની આસાન બની જાય. વગર હલેસે તોફાની સમુદ્ર કે નદીમાં આસાનીથી સામે કિનારે પહોંચી જાય. ધનવાન, આયુષ્યવાન, સંપત્તિવાન, સમૃદ્ધિવાન તથાસ્તુ. દરેક પ્રકારના આશીર્વાદથી ઠસોઠસ ભરેલા આ જાતકો, એટલે મેં અત્યારે જે વર્ણન કર્યું એ મકર લગ્નના ત્રિગ્રહ યુતિ ધરાવતા જાતકો. બિલકુલ પંદરમી પછી એ પછી આપણે બિલકુલ નજીક છીએ. અગિયારમું લગ્ન આવી ગયા છે સીધા આપણે, તો કુંભ લગ્ન, કુંભ લગ્નના જાતકોને જો એમના લગ્નમાં ત્રિગ્રહોની યુતિ કોઈ છે તો એ કયા કયા ગ્રહો અને એ કેવા આપણે એની માટે સારા પરિણામો પરીક્ષણ કરી શકીએ. મકર અને કુંભ લગ્નની અંદર શુક્ર યોગકારક હોય, કારણ કે કેન્દ્ર ત્રિકોણનો અધિપતિ હોય. અહીં કુંભ લગ્નની વાતચીત ચાલી રહી છે દર્શક મિત્રો. લગ્નના પ્રથમ સ્થાનની અંદર અગિયારનો અંક હોય, પંચમ સ્થાનની અંદર મિથુન રાશિ હોય, નવમ સ્થાનની અંદર તુલા રાશિ હોય, પ્રથમ ભાવનો માલિક શનિ થાય, પંચમ ભાવનો માલિક બુધ થાય અને નવમા ભાવ ભાગ્ય સ્થાનનો માલિક શુક્ર થાય. શુક્ર બુધ અને શનિની યુતિ કુંભ લગ્નની અંદર 1-5-9 સ્થાનની અંદર બેઠી હોય તો આવો જાતક ખૂબ જ સફળ બને છે, ખૂબ જ પ્રસિદ્ધ બને છે, ધાર્મિક પણ બને છે. જીવનમાં દરેકે દરેક કાર્ય ખૂબ જ આસાનીથી સરળતાપૂર્વક પાર પાડનારો કોઈ જાતક હોય તો આ ટીવીના સ્ક્રીન ઉપર જે કુંભ લગ્ન દેખાય છે એ કુંભ લગ્નમાં આ ત્રિગ્રહ યુતિ બુધ શુક્ર અને શનિની જો તમારી કુંડળીમાં હોય, તમારા સંબંધી કે કુટુંબના સભ્યની કુંડળીમાં હોય તો તમે એક સફળ, નસીબવંતા, ભાગ્યશાળી વ્યક્તિ છો એ ચોક્કસ છે. બિલકુલ પંકજભાઈ, પછી છેલ્લું આપણું લગ્નની વાત કરી લઈએ તો મીન, મીન લગ્ન તો એવા જાતકો જે લોકો લગ્ન મીન છે તો એમાં કયા કયા એવા ત્રિગ્રહોની યુતિ એ લોકોને લાભ કરે. મીન લગ્ન જળતત્વનું લગ્ન છે, ઓટોમેટિકલી 5મા સ્થાનમાં કર્ક રાશિ આવી જાય અને 9મા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ આવી જાય. 4-8 બાદ અગર 12-4-8 જળતત્વની રાશિઓ છે અને એના માલિકનો વિચાર તમે કરો, સ્ક્રીન ઉપર જુઓ જે કુંડળી બતાવી છે. પ્રથમ ભાવમાં 12નો અંક છે, 5મા ભાવમાં 4નો અંક છે અને 9મા ભાવની અંદર 8નો અંક છે. પ્રથમ ભાવનો સ્વામી બને છે ગુરુ, પંચમ ભાવનો સ્વામી બને છે ચંદ્ર અને નવમ ભાવનો સ્વામી બને છે મંગળ. એટલે કે જ્યાં ગુરુ, ચંદ્ર અને મંગળ આ કુંડળીમાં ભેગા થાય ત્યારે એ કુંડળી સિદ્ધહસ્ત કુંડળી બની જાય. એ કુંડળીનો માલિક સિદ્ધહસ્ત થઈ જાય. એ માલિકના ચરણોમાં, એના ચરણ અને શરણની અંદર સિદ્ધિઓ આરોટે. જ્યાં સફળતા માત્ર વિકલ્પ છે, જ્યાં નિષ્ફળતાનું નામ નથી, જ્યાં જિંદગીના તમામે તમામ રંગથી તમે રંગીન બની જાઓ, જ્યાં આનંદ, ઉત્સાહ, હર્ષોલ્લાસ અને એક એક દિવસ ઉત્સવ છે, એનું નામ આ મીન લગ્નમાં ત્રિગ્રહ યુતિ જે સ્ક્રીન પર બતાવી છે એ ઉપરાંત પ્રથમ ભાવ અને પંચમ ભાવની અંદર થાય તો સમજો કે તમારા જેવો નસીબદાર માણસ એક પણ નથી. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે છેલ્લા 2 એપિસોડથી આપણે જે ત્રિગ્રહોની યુતિની વાત કરી રહ્યા છે કે લગ્ન, જે લગ્ન ભાવની વાત છે એમાં જે જાતકની કુંડળીમાં અલગ અલગ જે 12 લગ્નો છે એના આપણે મેષથી લઈને મીન લગ્ન સુધી ચર્ચા કરી છે અને એમાં કયા એવા 3 ગ્રહોની યુતિ એ જાતકને લાભ કરે છે એ પંકજભાઈએ ખૂબ જ સારી રીતે આપણને સમજાવ્યું અને એ જબરદસ્ત ચર્ચા હતી. દર્શક મિત્રો, છતાં પણ આ મુદ્દે આપણા કોઈ પ્રશ્નો હોય, આપણે કોઈ આપણા કોઈ પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ફોન કોલ્સ કરી અને પ્રોગ્રામમાં આપ આપના પ્રતિભાવ મૂકી શકો છો. પંકજભાઈ, કોઈ વધુ આગળ ચર્ચા નહીં કરીએ,
પરંતુ દર્શક મિત્રો, જ્યોતિષની રસપ્રદ વાતો સાથે ફરી મળીશું આપના સવાલો સાથે નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન.